એક સામાન્ય પ્રશ્ન થવા લાગ્યો છે હવે કે શું શ્રદ્ધાની હવે જરૂરત નથી બ્રહ્મવિદ્યા કોઈ વિશેષ ભૂમિમાંથી ઉત્પન્ન થતી ચીજ નથી એ તો આખી દુનિયાની છે સંયોગવશ એ અહીંની ધરતી પર આકાર પામી બ્રહ્મવિદ્યાના બીજ આખા વિશ્વમાં ફેલાયેલા છે વિજ્ઞાન જેમ જેમ પ્રૌઢ થતું જાય છે તેમ તેમ તેને આત્માનું જ્ઞાન થતું જાય છે આધુનિકતમ વિજ્ઞાનીઓ સ્વીકારવા લાગ્યા છે કે હા ચૈતન્ય જેવું કંઈક છે તેઓ કહે છે કે સૃષ્ટિમાં કશુંક મૂળ તત્વ હોવું જ જોઈએ આપણા વિનોબાજી તો દ્રઢપણે માને છે કે ભારતની પૂરેપૂરી બ્રહ્મવિદ્યા વિજ્ઞાન દ્વારા સત્ય સિદ્ધ થશે થશે સાધાર વાત કરતા આધ્યાત્મિક ફકીર વિનોબા ભાવે કહે છે કે આજકાલ કેટલાક લોકો કહે છે કે શ્રદ્ધા નાશ પામી રહી છે પરંતુ વિજ્ઞાનને કારણે હવે શ્રદ્ધાની જરૂર નહીં પડે માણસને અનુભવ થશે અને એ જ અનુભવ કહેશે કે આખી દુનિયામાં બ્રહ્મ તત્વ પડ્યું છે વિજ્ઞાન તો પ્રયોગ કરે છે આજે વિજ્ઞાન અને ગણિતને કારણે બ્રહ્મવિદ્યાનું જેટલું સ્પષ્ટ દર્શન આપણને થાય છે એટલું સ્પષ્ટ દર્શન પ્રાચીન કાળના લોકોને થતું ન હતું એમની સામે તો સ્થૂળ ઉપમાઓ હતી ઉપનિષદમાં કથા વાર્તાઓ હતી પિતા પુત્રને જ્ઞાન આપતા વટવૃક્ષની ઉપમાનો ઉપયોગ કરતા હતા પિતા કહેતા નાનકડા બીજમાંથી એક વિશાળ વટવૃક્ષ ઉત્પન્ન થાય છે નાના બીજમાં જે નથી દેખાતું તે વિશાળ વટવૃક્ષમાં છુપાયેલ હોય છે બસ એવું જ આત્માના સ્વરૂપનું હોય છે માટે હે સૌમ્ય તું શ્રદ્ધા રાખ શ્રદ્ધત્વસ્વ સૌમ્ય પરંતુ આજે આજે તો આપણી પાસે સૂક્ષ્મતમ ઉદાહરણો છે આ અણુયુગ છે અને એ જ અણુમાંથી તો બ્રહ્મવિદ્યા સુસ્પષ્ટ જોવા મળે છે આ ચેતન શક્તિ કણકણમાં પ્રવેશ કરી શકે છે પહેલાં તો આત્માનું દર્શન થતું ન હતું કે ન તો એ કાનોથી સાંભળી શકાતી હતી આપણી તો આકાંક્ષા છે કે આત્મા આંખોથી જોઈ શકાય ને કાનથી સાંભળી શકાય હા થોડા જ સમય પછી એ અવશ્ય શક્ય બનશે રેડિયો આવ્યો ને આપણે ધ્વનિને પકડી લીધો દૂરદર્શન આવ્યું ને આપણે દૃશ્યને ઝાલી લીધું એન્ડ્રોઈડની શોધે આપણી સ્મૃતિને ઝાલી લીધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપણી આવશ્યકતાઓ કોઈ કહેવા લાગ્યું ને કહીને કોઈ પૂર્ણ કરવા લાગ્યું ટપાલ લખવાની જરૂર નહીં અને ટપાલ પોસ્ટ નહીં કરવાની અને વળી અમારો સંદેશો પહોંચ્યો કે નહીં તેની પહોંચ આવે તેની રાહ પર નહીં જોવાની શ્રદ્ધાનો તાંતણો લંબાવવાનો જ નહીં સંદેશ ગયો એટલે એક ટીક થાય ને પહોંચ્યો એટલે બે ટીક અને સામેના પાત્રે વાંચો એટલે બ્લ્યુ પહોંચાવી જાય તમારી આંખ સાથે સેકન્ડમાં હવે કેમ કહેવું જોઈએ કે ચૈતન્ય જે હું કાંઈ હોય ખરું વિનોબાજી કહેતા એ વાંચી રહ્યો હતો ત્યારે જ વિજ્ઞાન જ પ્રતીતિ કરાવી આપે છે એ તત્વ ચો તરફ છે એની પ્રતીતિ મને ખુદને થઈ ટચુકડા વિડીયોઝ ઉતર્યા મારા વોટ્સઅપ પર અને હું તેમાં પરોવાયો પહેલો વિડીયો પરદેશની શોધનો હતો જેને દૃષ્ટિ નથી તેને એક નાનું બ્લૂટૂથ જેવું સાંઠેકડું કહી દે કે સામે શું પડ્યું છે ચશ્માની દાંડી પર પહેરી લેવાનું અને અંધ વ્યક્તિએ હાથની આંગળીથી તેને ટચ કરવાનું એટલે તેમાંથી પહેલી એલિઝા જેવો અવાજ બોલે તમારી સામે ટેબલ પર કોફીનો કપ મૂક્યો છે વાવ બોલાઈ જાય એવું અદ્ભુત બીજો વિડીયો પણ આપણા દેશનો હોટલમાં ચા નાસ્તો કરવા ત્રણ મિત્રો ગયા ને બિલ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈની પાસે વોલેટ નથી બીજા પાસે ક્રેડિટ કાર્ડ પણ નથી તે સમયે એક ત્રીજી છોકરીએ કહ્યું ડોન્ટ વરી મારી પાસે વોલેટ કે કાર્ડ નથી પણ તેમ છતાં હું બિલ ચૂકવી આપું છું આવું કહીને તેણે કાંડા પર બાંધેલી નાની ઘડિયાળમાં પુશ કરી સ્કેન કર્યું અને તેના બેંક એકાઉન્ટમાંથી બિલ ડેબિટ થઈ ગયું ટાઇટન અને એસબીઆઈનું આ જોઈન્ટ વેન્ચર કેટલું વિસ્મયકારક શ્રદ્ધાની પ્રતીતિ હાજરા હજુર એ જ તો બ્રહ્મતત્વની હાજરી હા આ બ્રહ્મતત્વ છે કે આ ચૈતન્ય છે તેટલું સ્વીકારવાની તત્પરતા જરૂરી રહેશે ખરી એ વિસ્મય સ્વભર તત્પરતા માટે થોડો સમય તો શ્રદ્ધા રાખીશું ને આપણે